હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ માટે એકદમ ટેસ્ટી એવો સાત ધાનનો ખીચડો. ધાનનો મતલબ થાય છે અનાજ. સાત અલગ અલગ જાતના અનાજનો ઉપયોગ કરીને આ હેલ્ધી ખીચડો તૈયાર કરવામાં આવે છે, જેને દર વર્ષે ઉત્તરાયણના દિવસે ખાવાનો રિવાજ છે. ખાવામાં આ ખીચડો જેટલો ટેસ્ટી લાગે છે એટલો જ એને બનાવવો પણ સરળ છે. તમે આ ખીચડાને કઢી સાથે ખાઈ શકો છો કે પછી એમનેમ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ધાન પલાળી દઈશું. એ માટે એક બાઉલમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ લેવાની છે, 2 ટેબલસ્પૂન જેટલી તુવરની દાળ લઈશું, 2 ટેબલસ્પૂન જેટલા આખા લીલા મગ ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલી બાજરી લઈ લઈશું, 2 ટેબલસ્પૂન જેટલી આપણે મસૂરની દાળ લેવાની છે, 1/4 કપ જેટલા આપણે અહીંયા ચોખા લેવાના છે, 1/4 કપ જેટલા જ ઘઉંના ફાળા લેવાના છે. અહીંયા મેં જે ઓર્ગેનિક ઘઉંના ફાળા આવે એ લીધા છે, તમે કોઈ પણ લોકલ બ્રેન્ડના પણ ઘઉંના ફાળા લઈ શકો છો. તો ટોટલ આપણે અહીંયા 7 અનાજ લીધા છે. આ બધાને આપણે બરાબર પહેલાં તો મિક્સ કરી લઈએ. ટોટલ આ બધા જ ધાન મળીને આશરે 1.5 કપ જેટલા થાય છે, તો આપણે એને બાફતી વખતે પાણી પણ એ હિસાબથી ઉમેરીશું. તો પહેલાં તો બરાબર એને ધોઈ લેવાના છે, એ માટે થોડું મેં હૂંફાળું પાણી એમાં એડ કર્યું છે. હવે સરસ મસળી મસળીને આપણે બધા જ અનાજને ધોઈ લઈએ, જેથી દાળમાં જે કંઈ પણ પાવડર હોય નીકળી જાય. તમે જોઈ જ શકો છો પાણી એકદમ ગંદુ થઈ ગયું છે, તો હજી પણ પાણી બદલી બદલીને 4-5 વખત એને ધોઈ લેવાનું છે. તો 4-5 વખત પાણી બદલી બદલીને બધા જ ધાન મેં ધોઈ લીધા છે. હવે આપણે એમાં સાફ પીવાનું ગરમ પાણી ઉમેરીશું અને 5 કલાક માટે એને પલાળવા દઈશું. એમ તો નોર્મલી 2 કલાકમાં જ બધા ધાન પલળી જાય છે, પણ બાજરી અને જુવાર જો તમે લીધું હોય તો મિનિમમ 5 કલાક લાગશે. તો 5 કલાક થઈ ગયા પછી તમે જોઈ શકો છો બધા જ આપણા જે ધાન છે સરસ ફૂલી ગયા છે. તો હવે આપણે જે એનું બધું જ પાણી છે એ નિતારી લેવાનું છે. અને પાણી નિતારીને આપણે બધા જ ધાનને એક કુકરની અંદર લઈ લઈશું. અહીંયા જે આ ખીચડો છે હું 2-3 વ્યક્તિ માટે બનાવું છું, તો જો તમારા ઘરમાં મેમ્બર્સ વધારે હોય તો તમારે એ હિસાબથી મેઝરમેન્ટ લેવાનું છે. હવે એમાં તુવર, વટાણા અને પાપડીના દાણા ઉમેરીશું. તો 1/3 કપ મેં તુવરના દાણા લીધા છે, 1/4 કપ ફ્રેશ વટાણાના દાણા અને 1/3 કપ જે મોટી વાલોર પાપડી આવે એના મેં દાણા લીધા છે, તો એ આપણે અંદર એડ કરી દઈએ. હવે 2 ટેબલસ્પૂન જેટલા આપણે કાચા સિંગ દાણા પણ આપણે સાથે જ ઉમેરી દઈએ, જેથી એ પણ સરસ સાથે જ ચડી જાય. 1 ટીસ્પૂન જેટલું, 1 ચમચી જેટલું આપણે એમાં મીઠું ઉમેરી દઈએ. હવે આ 7 ધાન મળીને આશરે 1.5 કપ થાય છે, તો એની સામે આપણે ટોટલ 3 કપ એટલે કે 600 ml જેટલું એમાં પાણી ઉમેરવાનું છે. પાણી જો થોડું વધઘટ થાય તો પણ કંઈ નહીં, પછીથી તમે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. 1/2 ચમચી એમાં આપણે ઘી ઉમેરી દઈએ, જેથી ખીચડાનો સ્વાદ પણ સારો આવે અને થોડું ઘી કે તેલ ઉમેરશો તો જે ખીચડો છે એ ઉભરાઈને પાણી બહાર નહીં આવે. હવે એને ઢાંકીને 3-4 સીટી મારી દઈએ. તો જ્યાં સુધીમાં સીટી વાગે ત્યાં સુધીમાં 1 કડાઈની અંદર 2 ટેબલસ્પૂન આપણે તેલ ઉમેરીશું, સાથે જ 2 ટેબલસ્પૂન એમાં ઘી ઉમેરીશું. ઘીથી ખીચડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તમે ચાહો તો એકલા ઘીમાં પણ આ ખીચડો બનાવી શકો છો. તેલ ઘી ગરમ થાય એટલે 2 સૂકા લાલ મરચાં, 2 નંગ તમાલપત્ર ઉમેરીશું, 2 નંગ લવિંગ, 1 ઇંચનો તજનો ટુકડો અને 1 કાળો એલચો ઉમેરીશું, સાથે જ 1/2 ચમચી અજમો ઉમેરવાનો છે, 1 ચમચી જીરું અને 1 ચમચી રાય ઉમેરીશું, 15-17 કડીપત્તા ઉમેરીશું, 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું, જેમાં 8-10 લસણની કળી, 2 નંગ લીલા મરચાં અને 1/2 ઇંચનો આદુનો ટુકડો લઈને મેં વાટી લીધું હતું, જેને 1 મિનિટ ધીમા તાપે આપણે સાંતળી લઈએ જેથી જે કચાસ હોય એ નીકળી જાય. 1 મિનિટ પછી એમાં વેજીસ ઉમેરીશું, જેમાં 1 નાની સાઇઝનો ગ્રામમાં 40 ગ્રામનો મેં બટાકો લીધો છે, 1/2 નંગ ગાજર મીડિયમ કાપીને લીધું છે, 6-7 ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સ લીધી છે, 4-5 ગવાર નાના ટુકડામાં કાપીને લીધી છે. બધા જ વેજીસ બરાબર ધોયા પછી જ આપણે એડ કરવાના છે. હવે બરાબર એને આપણે મિક્સ કરી લઈએ અને બધા જ વેજીસ આપણા કાચા છે તો ઢાંકીને 5-6 મિનિટ આપણે એને ચડવા દેવાના છે. એ પહેલાં આપણે એમાં થોડું મીઠું ઉમેરી દઈએ જેથી વેજીસ આપણા જલ્દી ચડી જાય. તો બસ અહીંયા મેં 1/2 ચમચી એમાં મીઠું એડ કર્યું છે. હવે એને ઢાંકીને આપણે ચડવા દઈશું 5-6 મિનિટ સુધી. 5-6 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું. વચ્ચે 1-2 વાર મેં મિક્સ કરી લીધું હતું જેથી કંઈ પણ તળિયામાં ચોંટી ના જાય. તો તમે જોઈ શકો છો બધા જ વેજીસ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. બટાકો હું તમને ચેક કરીને બતાવું છું. તો જુઓ સરસ સોફ્ટ થઈ ગયો છે, ફણસી ગાજર બધું જ સરસ ચડી ગયું છે. તો હવે આપણે એની અંદર 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 150 ગ્રામ જેટલા ટામેટાં બારીક કાપીને ઉમેરીશું. ટામેટાને આપણે સરસ મિક્સ કરી લઈએ.
સાથે જ હવે આપણે સૂકા મસાલા પણ એની અંદર એડ કરી દઈએ. તો સૂકા મસાલામાં એક ચમચી અહીંયા હળદર ઉમેરીશું, અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું, એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને 2-3 મિનિટ માટે ટામેટાં અને મસાલા બધું જ ચડવા દેવાનું છે. તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ખારેક એડ કરી દઈએ. જે ખારેક એટલે કે ડ્રાય ડેટ્સ આવે છે એને મેં વચ્ચેથી સ્લીટ કરીને લઈ લીધી છે, 2 ખારેક લઈ લીધી છે, એ એડ કરીશું. કારણ કે એને એકદમ સોફ્ટ થવામાં એકદમ વધારે વાર લાગે છે. તો કાજુ દ્રાક્ષ આપણે છેલ્લે ઉમેરીશું. હવે એને બરાબર મિક્સ કરીને આપણે 1/2 કપ એવામાં પાણી ઉમેરીશું, જેથી બધું જ આપણું જલ્દી સોફ્ટ થઈ જાય, અને ઢાંકીને 2-3 મિનિટ એને ચડવા દઈશું. બીજી બાજુ જે કુકર છે એમાં 4 સિટી મેં લગાવી દીધી હતી, એ પછી કુકરને એની જાતે જ મેં ઠંડુ થવા દીધું હતું, પછી ઢાંકણ ખોલ્યું છે. તો તમે જોઈ શકો છો ખીચડો આપણો સરસ બફાઈ ગયો છે. આપણે જે બધા દાણા એમાં એડ કર્યા હતા દાણા પણ સરસ ચડી ગયા છે. અત્યારે એકદમ ગરમ છે તેમ છતાં પણ હું તમને ચેક કરીને બતાવું છું કે દાણા આપણા ચડ્યા છે એકદમ સરસ. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે દાણા. તો હવે એને સાઈડ પર રહેવા દઈએ. 2-3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે, તેલ ઘી પણ એમાંથી છૂટું પડી ગયું છે. તો હવે જે ખીચડો આપણે બાફીને રાખ્યો હતો એ એમાં એડ કરી દઈએ. સરસ આ ખીચડાને આપણે મિક્સ કરી લેવાનું છે. અને મીઠું આપણે ખીચડો બાફતી વખતે પણ ઉમેર્યું હતું, શાકભાજી કૂક કરતી વખતે પણ ઉમેર્યું હતું. તો જો ઓછું લાગે તો તમારે એડ કરવાનું છે, નહીં તો નહીં ઉમેરતો ચાલશે. હવે એની અંદર આપણે આ સ્ટેજ ઉપર 1/4 કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું, અને જે કાજુ દ્રાક્ષ આપણે એડ કરવાના બાકી હતા એ પણ અત્યારે એડ કરી દઈએ. 8 નંગ કાજુને વચ્ચેથી મેં સ્લીટ કરી લીધા છે અને 1 ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ લીધી છે એ ઉમેરી છે. હવે સરસ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને ઢાંકીને 3-4 મિનિટ ફરીથી આપણે આ ખીચડાને કૂક કરવાનો છે. પણ કન્સિસ્ટન્સી આની મને થોડી વધારે ગાઢી લાગે છે, તો 1/2 કપ એમાં મેં પાણી એડ કર્યું છે. હવે એને ઢાંકીને આપણે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ 3-4 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ. વચ્ચે એકાદવાર એને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો ટેસ્ટી 7 ધાનનો ખીચડો રેડી છે. કન્સિસ્ટન્સી પણ ના વધારે ગાઢી છે ના વધારે પતલી છે, એકદમ પરફેક્ટ છે. તો હવે આ ખીચડાને આપણે સર્વ કરી લઈએ. મકર સંક્રાંતિ ઉપર એમ તો તીખો અને મીઠો બંને જાતના ખીચડા ખાવામાં આવે છે, પણ આ ખીચડો વધારે સારો લાગે છે. જો તમે પહેલાં ક્યારેય આ તીખો ખીચડો ના ખાધો હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખાવામાં એકદમ હેલ્ધી છે. ઉપરથી આપણે થોડું સૂકા કોપરાનું છીણ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને લીલું લસણ એડ કરીને એને ગાર્નિશ કરી લઈશું. ગરમા ગરમ આ ખીચડાને જો તમે કઢી સાથે ખાશો તો ખાતા રહી જશો, એટલો ટેસ્ટી લાગે છે. તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.